ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 3-7માં અંગ્રેજી વિષયની અંદર પ્રથમ યુનિટ જે છે તેની ત્રીજી એક્ટિવિટીમાં જે સરસ મજાની મેથી પકોડાની જે વાર્તા છે, સ્ટોરી જે છે, એ તમને હું સંભળાવું છું. અને તમારે ધ્યાનથી આ સ્ટોરી સાંભળવાની છે અને પછી એક્ટિવિટી 3ની અંદર તમારે જે શબ્દો આપેલા છે અને એ શબ્દો આ વાર્તામાં આવતા હોય તો એ શબ્દ પર તમારે એક્સની નિશાની કરવાની છે. બસ આટલું જ એ તમારે એક્ટિવિટીમાં કરવાનું છે, પણ આ વાર્તા જે છે તે તમારે ધ્યાનથી સાંભળવાની છે. તો ચાલો હવે એ વાર્તા શરૂ કરીએ મેથી પકોડા વિશે. કંજુસમલ વોઝ રિચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમલ વોઝ રિચ, રિચ એટલે પૈસાદાર, અને માઇઝર, માઇઝર એટલે કંજુસ. કંજુસમલ પૈસાદાર હતો પણ તે કંજુસ હતો, કંજુસમલ એનું નામ છે. હી સ્પેન્ટ વેરી લિટલ મની. સ્પેન્ડ એટલે ખર્ચવું, લિટલ મની એટલે ઓછા પૈસા, થોડા પૈસા. તે ખૂબ ઓછા પૈસા વાપરતો, ખર્ચ કરતો. હી એટ વેરી ચીપ ફૂડ. એટ એટલે ખાતો, ચીપ એટલે સસ્તું, ફૂડ એટલે ખોરાક, ખાવાનું. તે ખૂબ સસ્તું જે ખાવાનું મળતું હોય એવું એ ખાતો. હિઝ વોચમેન લિવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. હિઝ વોચમેન, વોચમેન એટલે ચોકીદાર, લિવડ એટલે રહેતો, હટ ઝૂંપડી, નિયર એટલે નજીક. તેનો જે ચોકીદાર જે છે એ તેના ગેટની બાજુમાં ઝૂંપડીમાં રહેતો હતો. તો વોચમેન લાઇકડ મેથી પકોડા, અને આ જે ચોકીદાર હતો લાઇકડ એટલે ભાવતા, ગમતા, મેથી પકોડા એને બહુ ભાવતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. સો હિઝ વાઇફ, તેથી તેની પત્ની, વાઇફ એટલે પત્ની, તેથી તેની પત્ની તેને રોજ મેથી પકોડા બનાવી આપતી. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. હવે એક દિવસ એવું બહેનું છે, વન ડે એક દિવસ ધ માઇઝર પાસ્ડ, પાસ્ડ એટલે પસાર થવું, બાય ધ હટ ઝૂંપડી પાસેથી. એક દિવસ એ જે કંજુસમલ હતો, એ જે કંજુસમલ કંજુસ માણસ જે હતો તે ત્યાંથી એની ઝૂંપડી પાસેથી પસાર થયો. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. હી કોટ ધ સ્મેલ, તેને આ સુગંધ આવી, સ્મેલ એટલે સુગંધ, ઓફ મેથી પકોડા, તેને મેથી પકોડાની સુગંધ આવી. હી લાઇકડ ઇટ વેરી મચ. લાઇકડ એટલે ગમ્યું, વેરી મચ ખૂબ જ, તેને તે ખૂબ ગમી. એટલે કે આ જે કંજુસમલ જે હતો તેને એ જે મેથી પકોડાની સુગંધ છે એ ખૂબ જ ગમી, મજા આવી એને. આગળ જોઈએ. કંજુસમલ સેડ ટુ ધ વોચમેન. પછી તરત જ કંજુસમલે એ વોચમેનને કહ્યું, ચોકીદારને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને આઈ સ્મેલ, સ્મેલ એટલે સુગંધ, સમથિંગ ગુડ કંઈક સારું, મને કંઈક સારી સુગંધ આવે છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? ધ વોચમેન રિપ્લાઇડ. ચોકીદારે પ્રત્યુત્તર આપ્યો, રિપ્લાઇડ એટલે પ્રત્યુત્તર આપવો, ઇટ ઇઝ મેથી પકોડા, તે મેથી પકોડા છે. કંજુસમલ સેડ, કંજુસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે, મહેરબાની કરીને તે દરરોજ રાંધવું. આઈ લાઇક ઇટ સ્મેલ, મને તેની સુગંધ ગમે છે. એટલે કંજુસમલ જે છે તે આવેલા ચોકીદારને કહે છે કે તમારે દરરોજ રાંધવું, મને એની સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તેથી આ જે ચોકીદાર છે તે અને તેની પત્ની આ મેથી પકોડા રોજ બનાવતા. વન ડે ધે વેન ટુ કંજુસમલ એન્ડ શેડ. વન ડે ધે વેન ટુ કંજુસમલ, એક દિવસ તેઓ કંજુસમલ પાસે ગયા, વેન્ટ એટલે ગયા, એન્ડ શેડ અને કહ્યું, સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સાહેબ તમને આ મેથી પકોડાની સુગંધ ગમે છે, ગમે છે, તેથી સો વી કુક ઇટ એવરી ડે. એટલે ચોકીદારે કંજુસમલને કીધું એમ કે તમને આ મેથી પકોડાની સુગંધ ગમે છે તેથી અમે તે દરરોજ બનાવીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ, પરંતુ આ મેથી પકોડા છે એ ચીપ એટલે સસ્તું, પરંતુ આ મેથી પકોડા જે છે તે સસ્તા નથી, એટલે કે સસ્તામાંથી બનતું નથી. એના માટે વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. વી સ્પેન્ડ, સ્પેન્ડ એટલે ખર્ચ કરવો,
ઓઇલ એટલે તેલ અને બેસન એટલે બેસન. અમે તેલ અને બેસન પર ઘણા પૈસા ખર્ચ કરીએ છીએ. લોટ ઓફ મની એટલે ઘણા પૈસા. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ, કંજુસમલ વેન્ટ ઇનસાઇડ, કંજુસમલ અંદર ગયો, ઇનસાઇડ એટલે અંદર, એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કર્યો. શટ એટલે બંધ કરવું, એટલે કે કંજુસમલ એના ઘરમાં ગયો અને દરવાજાને બંધ કર્યો. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. હી ટુક સમ સિલ્વર કોઇન્સ, ટુક એટલે લીધા, સમ સિલ્વર ચાંદીના, સમ સિલ્વર કોઇન્સ ચાંદીના થોડાક સિક્કા, એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. ડ્રોપ્ડ એટલે મૂક્યા, વન બાય વન એટલે એક પછી એક, ઓન ધ ફ્લોર જમીન પર, એટલે કે તેણે થોડાક ચાંદીના સિક્કા લીધા અને તેને એક પછી એક જમીન ઉપર એણે મૂક્યા, એટલે કે ઘા કર્યો, ખખડાયો, અવાજ આવ્યો એનો. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેડ, પછી જે એ કંજુસ મલ હતો, કંજુસ, એ બહાર આવ્યો એન્ડ સેડ અને કહ્યું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ, શું તમને આ જે ચાંદીના જે સિક્કા હતા એ ચાંદીના સિક્કાનો અવાજ તમને સંભળાયો, એવું એને પૂછ્યું. યસ સર, વી ડીડ, ધે સેડ, તેઓએ કહ્યું, ધે સેડ, તેઓએ કહ્યું, હા અમને તે અવાજ સંભળાયો. ડીડ યુ એન્જોય ઇટ, કંજુસમલે પાછું ફરી પૂછ્યું, ડીડ યુ એન્જોય ઇટ, શું તમને મજા આવી. યસ સર, વેરી મચ, હા ખૂબ જ મજા આવી સાહેબ. ધ માઇઝર સેડ, કંજુસે કહ્યું, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા, મને તમારા જે મેથી પકોડા છે એને હું એની મજા માણું છું, મને એનો આનંદ થયો. યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની, અને તમે પણ આજે એન્જોયડ એટલે આનંદ માણ્યો, ધ સાઉન્ડ ઓફ માય મની, મારા પૈસા જે છે એનો અવાજ, એમ એટલે કે તમે પણ મારા પૈસા જે સોના આ ચાંદીના જે સિક્કા હતા એ ખખડવાનો અવાજ સાંભળો ને એની મજા માણી. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા, હું તમને મેથી પકોડા આપવા કહીશ નહીં, આવું કંજુસ મલે ચોકીદારને કહ્યું. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની, અને તમે પણ મારા પૈસા વિશે પૂછતા નહીં. દેટ ઇઝ અ ડીલ, તે ડીલ છે, એટલે કે આ કંજુસ મલે આવી રીતના એની સાથે સોદો કર્યો, કરાર કર્યો. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા, હવે અહીંથી જાઓ અને પ્રિપેર એટલે બનાવો, તૈયાર કરો, મેથી પકોડા બનાવો, આવી રીતના કહીને એને કાઢી મૂક્યા. આવી રીતના સરસ મજાની આ મેથી પકોડાની વાર્તા છે એ આપણે સાંભળી. અને હવે જે એક્ટિવિટી 3ની અંદર આપેલા જે શબ્દો છે તે તમારે જે શબ્દ આ મેથી પકોડા વાર્તામાં આવ્યા છે એ શબ્દોને તમારે, શબ્દો ઉપર તમારે એક્સની નિશાની કરવાની છે.